બાર સાયન્સમાં ફિઝિક્સમાં ચેપ્ટર નંબર બે એનો પચાસમો પ્રશ્ન ધ્યાન આપો જુદા જુદા કેપેસિટન્સવાળા એન કેપેસિટરોના શ્રેણી જોડાણનું અસરકારક કેપેસિટન્સનું સૂત્ર મેળવો હવે આ કોઈ નવા પ્રકારનું સૂત્ર નથી આગળ આપણે જે સાબિતી આપીને એ એક કેપેસિટર અને આ બીજું કેપેસિટર તો બસ અહીંયા વધારે કંઈ વાત નથી અહીંયા એક કરતાં વધારે કેપેસિટર એટલે આ સી વન પછી આ સી ટુ સી થ્રી અપ ટુ સી એન અપ ટુ આજે છે ને અહીંયા બરાબર એટલે છેક વનથી શરૂ કરી અને એન સુધી એટલે વ્યાપક રીતે આપણે અહીંયા જવાનું છે થિયરી આગળ આવી ગઈ એનો જ અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે પણ આગળની ઓગણપચાસમી થિયરીમાં આપણે બે જ કેપેસિટરોની ચર્ચા કરી હતી અહીંયા આપણે એન સુધી જવાનું છે તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સી વન સી ટુ સી થ્રી અપ ટુ સી એન કેપેસિટન્સવાળા એન કેપેસિટરોને શ્રેણીમાં જોડેલા દર્શાવ્યા છે જે આકૃતિમાં તમે જોઈ શકો આગળની થિયરીની જેમ સ્વતંત્ર રીતે કંઈ ઓળખ આપવાની રહેતી નથી હવે આગળ શ્રેણી જોડાણની ખાસિયત એ છે એટલે હકીકતમાં જોડાણ કેવું હોય ને તો આવી રીતે આમ કહેવાય કે આ પહેલું કેપેસિટર આ બીજું કેપેસિટર આ ત્રીજું કેપેસિટર અપ ટુ અહીંયા એનમું કેપેસિટર એને અહીંયા આપણે આ બેટરીના છેડાઓ સાથે આ પ્રમાણે અહીંયા જોડવામાં આવે છે અહીંયાથી આ રીતે ખ્યાલ આવ્યો હજી એકવાર જુઓ આ પહેલું કેપેસિટર આ બીજું કેપેસિટર એવી રીતે આ કેપેસિટર અહીંયા બેટરીના છેડા એટલે આ સી વન સી ટુ અપ ટુ સી એન એ રીતે અહીંયા તૈયાર થયું તો ખાસિયત એ છે શ્રેણી જોડાણની કે દરેક કેપેસિટર ઉપર વિદ્યુત ભાર કેવો રહેવાનો સમાન હોય અને દરેક કેપેસિટર એની ઉપરના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જુદો હોય છે ધારો કે સી વન સી ટુ અપ ટુ Cn કેપેસિટર એના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અનુક્રમે વી વન વી ટુ અપ ટુ Vn છે તો શ્રેણી જોડાણનો કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય તો વી બરાબર વી વન વત્તા વી ટુ અપ ટુ વીએન કહી શકાય તમે આગળની થિયરી પ્રમાણે જાણો કે સી બરાબર ક્યુ અપોન વી તો માટે વી બરાબર કેવું હોય તો ક્યુ અપોન સી તો વી વન બરાબર કહેવું હોય તો વી વન બરાબર ક્યુ અપોન સી વન કેમ કે વિદ્યુત ભાર તો કેવો રહેવાનો સમાન એટલે ક્યુ અપોન સી વન વી ટુ એટલે ક્યુ અપોન સી ટુ અપ ટુ ક્યુ અપોન સી એન આમાંથી આગળ મેં સમજાવ્યું હતું ને એ જ રીતે આમાંથી ક્યુ એને કોમન કાઢો તો અહીંયા વી બરાબર અહીંયા q કોમન નીકળે આટલો ભાગ એ ક્યુ કોમન નીકળે તો કંસમાં શું રહે વન અપોન સી વન વન અપોન સી ટુ અપ ટુ વન અપોન એટલો ભાગ બાકી રહે એ જે કોમન નીકળેલો ક્યુ છે એને છેદમાં લઈ જાઓ એટલે વી અપોન ક્યુ બરાબર વન અપોન સી વન વન અપોન સી ટુ અપ ટુ વન અપોન ક્લિયર એટલું હવે આ સંયોજન એનો વિદ્યુત ભાર આ દાખલા તરીકે આપણે સી તરીકે લઈએ એની ઉપરનો કુલ વિદ્યુત ભાર ક્યુ લઈએ અને કુલ વિદ્યુત સ્થિતિમાન વી લઈએ તો અહીંયા એ સંયોજનનો વિદ્યુત ભાર ક્યુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી ધરાવતા અસરકારક કેપેસિટર તરીકે ગણીએ તો આ શ્રેણી જોડાણનું અસરકારક કેપેસિટન્સ વન અપોન સી બરાબર વન અપોન સી વન વધતાં વન અપોન સી ટુ અપ ટુ વન અપોન સી એન આમ શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ દરેક કેપેસિટર ના કેપેસિટન્સ પૈકી નાનામાં નાના કેપેસિટન્સ કરતાં નાનું મૂલ્ય હોય છે

બે માઇક્રોફેરે અને સી ટુ બરાબર ત્રણ માઇક્રોફેરે ક્લિયર આટલું તો આમાં આપણે વન અપોન સી બરાબર વન અપોન સી વન વત્તા વન અપોન સી ટુ એવું કેવું હોય તો અહીંયા સી વન બરાબર કેટલું બે એટલે વન અપોન ટુ પ્લસ વન અપોન સી ટુ એટલે વન અપોન તો અહીંયા આપણી પાસે આ કોની બરાબર આવે વન અપોન સી બરાબર ક્લિયર એટલું તો અહીંયા આપણે ધ્યાન રાખજો ખાસ તો અહીંયા વન અપોન ટુ પ્લસ વન અપોન થ્રી એટલે લસા એટલે ત્રણ અને વત્તા બે એટલે પાંચ અપોન છ ક્લિયર એટલું એની બરાબર આપણે કેવું હોય તો વન અપોન છે ને તો સી બરાબર અહીંયા કેવું હોય તો શું આવે જે શું છે નાનામાં નાના નાનામાં નાના તરીકે બે અને ત્રણ માં નાનું કોણ તો બે એના કરતા પણ આ મૂલ્ય નાનું છે એટલે આ વાક્ય હવે જુઓ આ જે વાક્ય છે ને એને જુઓ ખાસ કે દરેક કેપેસિટર એટલે એક આ સીવન અને આ સી એના કેપેસિટન્સ પૈકી નાનામાં નાના કેપેસિટન્સ એટલે આ બે એના કરતાં પણ નાનું એટલે એક પોઈન્ટ બે સમતુલ્ય કેપેસિટન્સ એક પોઈન્ટ બે એટલું હોય છે ક્લિયર એટલું આવું વ્યસ્ત છે ને એટલા માટે એટલે શ્રેણી જોડાણ માટે વ્યસ્ત આવે સમાંતર જોડાણ માટે સરવાળો આવે આની પછીની થિયરીમાં આપણે કમ્પ્લીટ કરીશું તો હવે છેલ્લું વાક્ય જુઓ કેપેસિટર એના શ્રેણી જોડાણના સમતુલ્ય કેપેસિટન્સનો વ્યસ્ત શ્રેણીમાં જોડેલા દરેક કેપેસિટર એના કેપેસિટન્સના વ્યસ્તોના સરવાળા જેટલો મળે છે ઓકે